तो कच्छनी आंतरराष्ट्रीय दरियाई सीमा थी करोड़ों हेरोइन झड़पवा मामले मोटो खुलासो थयो छे। 400 करोड़ 77 किलो हेरोइन ने पाकिस्तान नी बोट में कराची थी लोड करवामां आव्यु हतुं। आ ड्रग्स ने गुजरात तो कोई एक शख्स रिसीव करवानो हतो, जो कि ते पूर्वे ज एटीएस अने कोस्टगार्डे संयुक्त ऑपरेशन हाथ धरीने हेरोइन ने झड़पी लीधुं छे। तो आ करोड़ों हेरोइन पंजाब मोकलवानुं हतुं। आ मामले पाकिस्तानना 6 नागरिक पण झड़पाया छे, जे आगामी समय में पोलिस पूछपरछ में मोटा खुलासा करी शके छे। तो क्यांथी केटलू झड़पायू छे ड्रग्स आप जोई शको छो। मुंद्रा द्वारका पोरबंदर ड्रग्स झड़पायू छे। मोरबी वलसाड अने जखौ थी 120 किलो 4.5 किलो 77 किलो अने तेनी किंमत छे ते करोड़ों रुपया में छे। अगाउ पण 3000 किलो ड्रग्स झड़पायू हतुं जेनी किंमत 21000 करोड़ हती। मोरबी में 120 किलो ड्रग्स झड़पायू जेनी किंमत 600 करोड़ रुपया हती। तो एक बाद एक जे दरियाई सीमा नो उपयोग थई रह्यो छे गुजरातनी, तेने लईने अत्यारे हाल में तंत्र पण सफाळू जाग्यू छे। एटीएस तेमज कोस्टगार्डनी टीम द्वारा जे ऑपरेशन हाथ धरवामां आव्युं छे। तो संरक्षण निष्णात मनन भट्ट अत्यारे हाल में आपणी साथे जोड़ाई चुक्या छे। मनन भाई, जे रीते अत्यारे हाल में अवार नवा ड्रग्स झड़पाई रही है, अत्यारे हाल में हेरोइन पण जे रीते झड़पायू छे जखौना दरिया किनारे थी, चौक्स थी एटीएस तेमज कोस्टगार्डनी टीम अत्यारे महत्वपूर्ण कामगीरी करी रही है। गृहराज्यमंत्री हर्ष संघी द्वारा पण जे रीतना आदेश आपवामां आव्या छे कड़क कार्यवाहीना, शुं लागी रह्युं छे? परंतु शा माटे अवार नवार पाकिस्तान होय के ईरान होय के सोमालियाथी अवार नवार सॉफ्ट टार्गेट शा माटे करवामां आवे छे गुजरातना दरिया किनाराने? जी, એટલું તો સ્વાભાવિક હતું કે જે દિવસે અફઘાનિસ્તાન પડ્યું, અમેરિકાના હાથમાંથી ગયું અને તાલિબાનના હાથમાં ગયું, ત્યારથી એટલું નક્કી જ હતું, એ સ્વાભાવિક જ હતું કે ડ્રગ્સ છે તેનો એક્સપોર્ટ વધશે. અને અત્યારે એટલું કહી શકાય કે અફઘાનિસ્તાનની અગત્યની પેદાઇશ કે છે છે ડ્રાય ફ્રૂટ્સ અને એ બધું પણ બંધ કરીને લોકો ડ્રગ્સ તરફ પડ્યા છે. હવે એ ડ્રગ્સ કોઈ પણ હિસાબે જે લોકો પ્રોડક્શન કરે છે તો એમને વેચવું જ રહ્યું, એટલે પાકિસ્તાન અને આઈએસઆઈ અને દાઉદની ગેંગ એ બધા આ બધા લોકો આ ડ્રગ્સને ડ્રગ્સનો વેપલો આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં બહુ વર્ષોથી લિપ્ત છે અને ભારત એમને સોફ્ટ ટાર્ગેટ જણાઈ રહ્યું છે. એટલે ચોક્કસપણે ઇન્ડિયાને ટાર્ગેટ કરવાની એ લોકો ઘણા સમયથી કોશિશ કરે છે, પણ એટલું નક્કી છે કે જે રીતે આપણી પોલિસી એક્ટિવ થઈ છે, જે રીતે એન્ટી ટેરરિસ્ટ કોડ એક્ટિવ થઈ છે, જે રીતે ઇવન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી જેને આપણે કહીએ છીએ તેમની જે રીતે એક્ટિવનેસ વધી છે, અત્યારે કોસ્ટગાર્ડ પોતે ઇન્વોલ્વ થયું છે, એટલે ભારતના દરિયા કિનારાને રીતો પણ સમજવાની એ લોકો જે ભૂલ કરી હતી એ શક્ય નહીં બનવા દે. અને મને હું ખરેખર કોંગ્રેચ્યુલેટ કરવા માંગીશ આપણા ઇન્ડિયન કોસ્ટગાર્ડને અને એટીએસને કે તેમણે આટલો મોટો ટ્રસ્ટનો જથ્થો પકડી પાડ્યો. વળી સાથે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આવી ડ્રગ્સ ઘુસાડવાની જે કોશિશો વારંવાર થઈ રહી છે તેને રોકવા માટેના જે પ્રયત્નો છે, પરંપરાગત જે પ્રયત્નો છે કે પરંપરાગત રીતે આપણે જે કોશિશો કરીએ છીએ તેટલી પૂરતી નથી. હવે આપણે આપણું સર્વેલન્સ ને એનહેન્સ કરવું પડશે, આપણે આપણી કોસ્ટલ સિક્યોરિટીને એનહેન્સ કરવી પડશે, આપણી આપણી જે મરીન પોલીસ સ્ટેશન અને મરીન પોલીસની જે બોટ્સ છે તેમને વધારે એક્ટિવ કરવી પડશે અને જરૂર પડશે. હું તો કોઈ હું માનું છું કે મેનપાવરને પણ વધારવાની અને અત્યારે તાતી જરૂર છે, બીકોઝ જે રીતે કન્ટિન્યુઅસ કોશિશો થઈ રહી છે એટલે એટલું ચોક્કસપણે કહી શકાય કે અત્યારે આપણે સિક્યોર છીએ, થોડા સેફ છીએ, પણ આતંકીઓની જે રીતે કોશિશ છે, જે રીતે ડ્રગ્સ ભારતમાં ઘુસાડવા માટે સતત એટેમ્પ્ટ થઈ રહ્યા છે, એટેમ્પ્ટને જોતા એમને જો રોકવામાં નહીં આવે તો કદાચ તેમને માર્કેટ મળી જશે અને ભારતની અંદર આપણી આગલી પેઢીને ડ્રગ્સના નશામાં અને નશાના કારોબારમાં ડૂબતા કોઈ નહીં રોકી શકે. મનનભાઈ, લાગી રહ્યું છે કે સમગ્ર ભારતભરમાં જે ડ્રગ્સ ઘુસાડવામાં આવ્યું છે તેમાંથી મોટા ભાગનું જે ડ્રગ્સ છે તેના માટે ગેટવે તરીકે ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ થાય છે? જી ચોક્કસ ચોક્કસ, ગુજરાતનો દરિયા કિનારો સોફ્ટ ટાર્ગેટ રહ્યો જ છે. મને યાદ છે 2001 ની સાલમાં આંતરરાષ્ટ્રીય દાણચોરીને રોકવા માટે ખાસ કરીને સૌરાષ્ટ્રના અને મહારાષ્ટ્રના જે દરિયા કિનારા છે તેને પ્રોટેક્ટ કરવા માટે આપણે ભારતે ઓપરેશન ટ્રેન ઇન્ડિયન નેવી ઇન્ડિયન નેવીની સાથે આપણી પોલીસ અને ઇન્ડિયન કસ્ટમ આ બધાએ સાથે મળીને ઓપરેશન ટ્રેન ઓફ ટ્રેન કરીને એક ઓપરેશન ચાલુ કર્યું હતું. એમાં સૌરાષ્ટ્ર અને કચ્છના સમગ્ર દરિયા કિનારાનો આપણે કવર કર્યા હતા અને જોઈન્ટ કોસ્ટલ પેટ્રોલિંગ આપણે કરતા હતા. 2008માં જ્યારે હુમલો એક
આતંકી હુમલો થયો એ 26/11 નો. એ હુમલા પછી ભારતે એ કોસ્ટથી કસામ અને જે આતંકીઓ કોસ્ટલ એરિયાથી આવ્યા હતા એને વધારે પ્રોટેક્શનની જરૂર લાગતા જોઈન્ટ કોસ્ટલ પેટ્રોલિંગ બંધ થયું, અને ત્યારબાદ મરીન પોલીસ સ્ટેશન માટે ગવર્મેન્ટે મૂડી ફાળવી અને બજેટ ફાળવ્યું અને મરીન પોલીસ સ્ટેશન અને સ્પીડ બોટ્સથી આપણા કોસ્ટને સજ્જ કરવામાં આવ્યો. પરંતુ આપણી કોસ્ટલાઇન ઘણી મોટી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર દરિયા કિનારો, જેમ આપણે વાત કરી કે સૌરાષ્ટ્ર દરિયા કિનારો વારે વારે સેન્ટર સ્ટેજમાં આવી રહ્યો છે અને એ લોકો દુશ્મનો ટાર્ગેટ કરે, એનું કારણ જ એ છે કે કરાચી અને બીજા જે પાકિસ્તાનના પોર્ટ છે તેનાથી કંઈ આપણે બહુ દૂર નથી અને એમને ટ્રાન્સપોર્ટેશન ઇઝી પડે છે, એના માટે જ એ લોકો આપણા દરિયા કિનારાને સતત ટાર્ગેટ કરી રહ્યા છે. ચોક્કસથી આભાર મનન ભટ્ટ આપનો જોડાવા બદલ.